નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. આજે આપણે ચર્ચા કરવાના છે ખેતીનો ભાગ બે વિશે, જેમાંથી 25 એમસીક્યુ લઈ અને આ વિડીયો બનાવી રહ્યા છે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. તો 26મો છે આપણો પ્રશ્ન, ખેત પેદાશોની ખરીદ વેચાણ વ્યવસ્થા સુધારવા માટે કેન્દ્ર સરકારે શું કર્યું? ઓપ્શન એ, સંસદે કાયદો પસાર કર્યો. ઓપ્શન બી, નમૂનારૂપ કાયદો ઘડ્યો. ઓપ્શન સી, ઉપરોક્ત બંને. અને ઓપ્શન ડી, ઉપરોક્ત બેમાંથી એકેય નહીં. તો મિત્રો, યાદ રાખજો કે આપણે ખરીદ વેચાણની વ્યવસ્થા સુધારવા માટે કેન્દ્ર સરકારે શું કર્યું? તો કે નમૂનારૂપ કાયદો ઘડ્યો. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ખેત પેદાશોના વેચાણ માટે અપની મંડી કયા રાજ્યમાં કામ કરે છે? ઓપ્શન એ, પંજાબ અને હરિયાણા. ઓપ્શન બી, ગુજરાત અને આસામ. ઓપ્શન સી, આસામ અને કર્ણાટક. અને ઓપ્શન ડી, પંજાબ અને ગુજરાત. તો મિત્રો, યાદ રાખજો કે અપની મંડીના ખેત પેદાશોના વેચાણ માટે કયા રાજ્યમાં? તો કે પંજાબ અને હરિયાણામાં. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ભારતમાં 2007માં કેટલા વાયદા બજાર હતા? તો ઓપ્શન એ છે 14, ઓપ્શન બી છે 246, ઓપ્શન સી છે 24 અને ઓપ્શન ડી છે 156. તો મિત્રો, યાદ રાખજો કે 2007માં વાયદા બજાર કેટલા હતા? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, 24. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ખેત ઉત્પાદન બજાર સમિતિઓ શું કરે છે? એ, માર્કેટયાર્ડનું નિયમન કરે છે. ઓપ્શન બી, ગ્રામીણ બજારનું, પ્રાથમિક બજારનું નિયમન કરે છે. ઓપ્શન સી, એ અને બી બંને. અને ઓપ્શન ડી, ઉપરમાંથી એક પણ નહીં. તો મિત્રો, યાદ રાખજો કે ખેત બજાર ઉત્પાદન સમિતિ શું કરે છે? તો કે માર્કેટયાર્ડનું નિયમન કરે છે અને ગ્રામીણ પ્રાથમિક બજારોનું નિયમન કરે છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 30મો, હરિયાળી ક્રાંતિ ભારતમાં શરૂ થઈ તે અગાઉ ભારતમાં કેટલી જાતના ચોખા પાકતા હતા? તો ઓપ્શન એ છે 300,000, ઓપ્શન બી છે 3,000, ઓપ્શન સી છે 30,000 અને ઓપ્શન ડી છે 300. તો મિત્રો, યાદ રાખજો કે હરિયાળી ક્રાંતિ ભારતમાં શરૂ થઈ તે અગાઉ કેટલી જાતના ચોખા પાકતા હતા? તો કે 30,000 જાતના પાકતા હતા. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, દુનિયાભરના સજીવ ખેતીના આંદોલનનું મહામંડળ ક્યારે સ્થપાયું? તો ઓપ્શન એ છે 1972, ઓપ્શન બી છે 1980, ઓપ્શન સી છે 1977 અને ઓપ્શન ડી છે 2001. તો મિત્રો, યાદ રાખજો કે દુનિયાભરના સજીવ ખેતીના આંદોલનના મહામંડળ ક્યારે સ્થપાયું? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, 1972. છે 32મો પ્રશ્ન, સજીવ ખેતીવાળા ખેતરોમાં કપાસનું ઉત્પાદન ત્રીજા વર્ષથી વધે છે એમ કોણે શોધી કાઢ્યું? તો ઓપ્શન એ, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ડ કોટન રિસર્ચ. ઓપ્શન બી, ઓલ ઇન્ડિયા કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઓપ્શન સી, કૃષિ યુનિવર્સિટી બેંગ્લોર. અને ઓપ્શન ડી, નાબાર્ડ. તો મિત્રો, યાદ રાખજો કે સજીવ ખેતીવાળા ખેતરોમાં કપાસનું ઉત્પાદન ત્રીજા વર્ષથી વધે છે એમ કોણે શોધી કાઢ્યું? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ. ત્યાર પછીનો આપણો 33મો પ્રશ્ન છે, ભારતમાં 2010માં સજીવ ખેત પેદાશોનું બજાર કેટલું હતું? તો ઓપ્શન એ છે 40,000 કરોડ રૂપિયા. ઓપ્શન બી છે 1,300 અબજ રૂપિયા. ઓપ્શન સી છે 900 અબજ રૂપિયા. અને ઓપ્શન ડી છે 2,300 અબજ રૂપિયા. તો મિત્રો, યાદ રાખજો કે 2010માં સજીવ ખેતી પેદાશોનું બજાર કેટલું હતું? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 2,300 અબજ રૂપિયા. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 34મો, સૌથી વધુ સજીવ ખેતી ક્યાં થાય છે? ઓપ્શન એ, યુરોપ. ઓપ્શન બી, એશિયા. ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયા. અને ઓપ્શન ડી, આફ્રિકા. તો મિત્રો, યાદ રાખજો કે સજીવ ખેતી વધુ કયા દેશમાં થાય છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયા. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 35મો, દુનિયાની કુલ સજીવ ખેતીમાં યુરોપમાં થતી સજીવ ખેતીનું ટકાવારીનું પ્રમાણ કેટલું છે? તો ઓપ્શન એ છે 7.2, ઓપ્શન બી છે 19, ઓપ્શન સી છે 3 અને ઓપ્શન ડી છે 23. તો મિત્રો, યાદ રાખજો કે કુલ સજીવ ખેતીમાં યુરોપમાં થતી
સજીવ ખેતીનું ટકાવારીનું પ્રમાણ કેટલું છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી 23. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ભારતમાં સજીવ ખેતી હેઠળનો વિસ્તાર કેટલો છે? ઓપ્શન એ 0.50%, ઓપ્શન બી 0.03%, ઓપ્શન સી 3.96% અને ઓપ્શન ડી 7.94%. તો મિત્રો યાદ રાખજો કે ભારતમાં સજીવ ખેતી હેઠળનો વિસ્તાર કેટલો છે, તો કે 0.03%. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, ભારતમાં 2002માં શરૂ થયેલી સજીવ ખેતીની પરિયોજના કોની છે? ઓપ્શન એ વિશ્વ બેંકની, ઓપ્શન બી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઓપ્શન સી સંયુક્ત રાષ્ટ્રો અને ઓપ્શન ડી વિશ્વ વ્યાપાર સંગઠન. તો મિત્રો યાદ રાખજો કે 2002માં શરૂ થયેલી સજીવ ખેતીની પરિયોજના કોની છે, તો કે એ વિશ્વ બેંકની છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ વિશ્વ બેંક. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સજીવ ઉત્પાદન કાર્યક્રમ કોણે શરૂ કર્યો? ઓપ્શન એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી રાજ્ય સરકારો દ્વારા, ઓપ્શન સી કેન્દ્ર સરકાર દ્વારા અને ઓપ્શન ડી વિશ્વ બેંક દ્વારા. તો મિત્રો યાદ રાખજો કે રાષ્ટ્રીય સજીવ ઉત્પાદન કાર્યક્રમ કોણે શરૂ કર્યો? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી કેન્દ્ર સરકાર દ્વારા. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, 2005 સુધીમાં ભારતમાં સજીવ ખેત પેદાશોમાં પ્રમાણન માટે કેટલી સંસ્થાઓ કામ કરતી હતી? તો 2005ની વાત આવે ત્યારે ઓપ્શન એ છે 4, ઓપ્શન બી છે 14, ઓપ્શન સી છે 40 અને ઓપ્શન ડી છે 34. તો મિત્રો યાદ રાખજો કે 2005ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારતમાં સજીવ ખેતી કેટલી સંસ્થાઓ કામ કરતી હતી? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ 4. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 40મો, સજીવ ખેતીનો વિરોધ સ્થાપિત હિતો કરે છે એવું કોના અભ્યાસમાં કહેવાયું છે? ઓપ્શન એ રિઝર્વ બેંક, ઓપ્શન બી નાબાર્ડ, ઓપ્શન સી ભારત સરકાર અને ઓપ્શન ડી વિશ્વ બેંક. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી નાબાર્ડ. નાબાર્ડ દ્વારા તેનો વિરોધ સ્થાપિત હિતો કરે છે એવું અભ્યાસમાં કહેવાયું હતું. એ કોણે કીધું હતું? તો કે નાબાર્ડે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, સજીવ ખેતી કયા રાજ્યમાં નીતિ ઘડવામાં આવી હતી? તો સજીવ ખેતી માટે કયા રાજ્યમાં નીતિ ઘડવામાં આવી હતી? તો ઓપ્શન એ છે કેરળ અને મહારાષ્ટ્ર, ઓપ્શન બી છે ગુજરાત કર્ણાટક અને કેરળ, ઓપ્શન સી કર્ણાટક અને આસામ અને ઓપ્શન ડી છે કેરળ અને કર્ણાટક. તો મિત્રો યાદ રાખજો કે એનો સાચો જવાબ શું હોય? તો કે કેરળ અને મહારાષ્ટ્ર. તો સજીવ ખેતીની કયા રાજ્યમાં નીતિ ઘડવામાં આવી હતી? તો કે કેરળ અને મહારાષ્ટ્રમાં ઘડવામાં આવી હતી. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, મણિપુરમાં સજીવ ખેતી માટેનો પ્રયોગ કોણે કર્યો છે? ઓપ્શન એ નાબાર્ડ, ઓપ્શન બી રાષ્ટ્રીય બાગાયત બોર્ડ, ઓપ્શન સી વિશ્વ બેંક, ઓપ્શન ડી મોરારકા ફાઉન્ડેશન. તો મિત્રો યાદ રાખજો કે મણિપુરમાં સજીવ ખેતી માટેનો પ્રયોગ કોણે કર્યો હતો? તો કે એનો સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રીય બાગાયત બોર્ડ દ્વારા. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, સજીવ ખેતીનો ઉદ્દેશ શું છે? તો ઓપ્શન એ પર્યાવરણનું રક્ષણ કરવું, ઓપ્શન બી ખેતીમાં ટકાઉપણું લાવવું, ઓપ્શન સી પ્રાકૃતિક સ્વસાધનોનું જતન કરવું અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો એનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ ઓપ્શન ડી, કે પર્યાવરણનું રક્ષણ પણ કરવું, ખેતીમાં ટકાઉપણ પણ લાવવું અને પ્રાકૃતિક સ્વસાધનોનું જતન કરવું. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, સજીવ ખેતીની જરૂરિયાત ઊભી થવાનું કારણ શું છે? ઓપ્શન એ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે, ઓપ્શન બી જંતુનાશક દવાઓ મનુષ્યના આરોગ્ય માટે જોખમરૂપ છે, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી માંથી એક પણ નહીં. તો મિત્રો એનો સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે અને બી જંતુનાશક દવાઓ મનુષ્યના આરોગ્યને જોખમરૂપ કરે છે. તો આ સજીવ ખેતીની જરૂરિયાત ઊભી થવાના કારણો છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 45મો, સજીવ ખેતીને પરિણામે પેલું છે જમીનની ગુણવત્તા સુધરે છે, બીજું છે આરોગ્યપ્રદ આહાર ઉત્પન્ન થાય છે, ત્રીજું છે ઉત્પાદકમાં વધારો થાય છે અને ચોથો છે જંતુઓને ઉપદ્રવ ઓછો થાય છે. તો ઉપરમાંથી સાચું કહ્યું છે? તો મિત્રો ઓપ્શન એ છે 1, 2 અને 3, ઓપ્શન બી છે 1, 2, 3 અને 4, ઓપ્શન સી છે 2 અને 4
અને ઓપ્શન ડી છે 1 અને 4. તો મિત્રો ઉપરમાંથી ચારે ચાર કેવા છે? તો કે સાચા છે. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી. ત્યાર પછી આપણે વાત કરીશું 46માં પ્રશ્નની. IFOAM શું છે? ઓપ્શન એ ભારત સરકારની સજીવ ખેતીને પ્રોત્સાહન આપનારી સંસ્થા, ઓપ્શન બી સજીવ ખેતીને આંદોલન આંતરરાષ્ટ્રીય સંગઠન, ઓપ્શન સી ભારતની સંસદે કરેલો કાયદો, અને ઓપ્શન ડી સજીવ ખેતી અંગેનો એક અભ્યાસ. તો મિત્રો યાદ રાખજો કે IFOAM એ શું છે? તો કે ભારત સરકારની સજીવ ખેતીને પ્રોત્સાહન આપનારી સંસ્થા. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે સજીવ ખેતી ભારતમાં માત્ર લોકોનું આંદોલન બની રહ્યું છે કારણ કે એ ખાનગી કંપનીઓ સ્થાપિત હિત ધરાવે છે કે સજીવ ખેતીનો વિકાસ ના થાય? ઓપ્શન બી સરકારને તેમાં જાજો રસ પડતો નથી, ઓપ્શન સી કેન્દ્ર સરકારની કંપનીઓ જ રાસાયણિક ખાતરો પેદા કરે છે, અને ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 48મો. નીચેના વિધાનો વાંચો. પહેલો છે ખેતી કરનારની ખાનગી કંપની શેર બજારમાં નોંધાયેલી હોય છે. બીજું છે અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ ખેતીનો વ્યવસાય કરે છે. ત્રીજો છે મોટા પાયા પર કોર્પોરેટ ખેતી વધારે કાર્યક્ષમ છે એવી દલીલ કરવામાં આવે છે, અને ચોથો છે આંધ્રપ્રદેશમાં કરારી ખેતીની પદ્ધતિનો અમલ 1997થી થયો છે. તો ઓપ્શનમાં ઉપરમાંથી સાચું શું છે? તો ઓપ્શન જોઈ લઈએ આપણે. એ 1 અને 2, ઓપ્શન બી 2, 3 અને 4, ઓપ્શન સી 1, 3 અને 4, અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો મિત્રો એનો સાચો જવાબ છે ઓપ્શન બી 2, 3 અને 4. બીજું છે અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ ખેતીનો વ્યવસાય કરે છે. ત્રીજો છે એમાં મોટા પાયો પર કોર્પોરેટ ખેતી વધારે કાર્યક્ષમ છે એવી દલીલ કરવામાં આવે છે, અને ચોથો હતો આપણે એમાં આંધ્રપ્રદેશમાં કરારી ખેતીની પદ્ધતિનો અમલ 1997થી થયો છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે ગુજરાતમાં કરારી ખેતીની યોજના ક્યારે જાહેર થઈ? ઓપ્શન એ છે 2001માં, ઓપ્શન બી છે 2000માં, ઓપ્શન સી છે 2005માં, અને ઓપ્શન ડી છે 1999. તો યત્રો યાદ રાખજો કે ગુજરાતમાં કરારી ખેતીની યોજના ક્યારે જાહેર થઈ? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી 2005માં. ત્યાર પછીનો આપણો છેલ્લો પ્રશ્ન છે ભારતમાં કરારી ખેતીની શરૂઆત તાજેતરમાં કયા રાજ્યમાં થઈ? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી હરિયાણા, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો મિત્રો યાદ રાખજો કે તાજેતરમાં કરારી ખેતીની શરૂઆત ક્યાં થઈ છે? તો કે ઓપ્શન બી ગુજરાતમાં. તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરો, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. તો થેન્ક યુ વિડીયો જોવા બદલ. સૌનો આભાર.